ઋષિ દવે અમારા સંવાદદાતા જોડાયા છે રાજકોટથી. જી ઋષિ, જણાવો કે સૌરાષ્ટ્રમાં અત્યારે કેવો ચિત્તાર છે? નામો જાહેર થઈ ચૂક્યા છે, આપણે જોયું કે ઘણા નવા નામ પણ સામે આવ્યા છે. ચોક્કસથી, રાજકોટના વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી છે, તેમની સીટ એટલે 69 વિધાનસભામાં, તેમાં રાજકોટના હાલના ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતા શાહનું નામ અત્યારે આવ્યું છે. સાથે રાજકોટની 68 વિધાનસભા બેઠક કે જ્યાં પૂર્વ અત્યારે મંત્રી અરવિંદ રૈયાણી ધારાસભ્ય હતા, તેમની ટિકિટ કપાઈ છે અને તેમના સ્થાને ઉદયભાઈ કાનગડ અને ટિકિટ આપવામાં આવી છે. સાથે જો રાજકોટની વિધાનસભા 70 વિસ્તારની વાત કરવામાં આવે તો પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ છે, તેમની ટિકિટ કપાઈ છે અને તેમના સ્થાને ખોળલધામના ટ્રસ્ટી અને રાજકોટના અને સાપર વેળાવર ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ઉદ્યોગપતિ એવા રમેશભાઈ ટીલાડાનું નામ અત્યારે સામે આવ્યું છે. સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો તેમાં પૂર્વ ધારાસભ્ય જે હતા તેમને ટિકિટ આપવામાં આવી છે, ભાનુબેન બાબરિયાને. સાથે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયાને ત્યાં રિપીટ કરવામાં આવ્યા છે. સાથે જસદણ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો જસદણ વિધાનસભામાં પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ટિકિટ આપવામાં આવી છે. સૌથી હાઈ વોલ્ટેજ બેઠક કે જ્યાં અત્યારે ભાજપના જ બાહુબલીઓનો અત્યારે આંતરિક વિવાદ સામે આવ્યો હતો, તે બેઠકમાં ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. સાથે મોરબીની વાત કરવામાં આવે તો મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા જે પૂર્વ ધારાસભ્ય છે તેને ટિકિટ આપવામાં આવી છે. સાથે પડદરી ટંકારાની જો વાત કરવામાં આવે ત્યાં દુર્લભજીભાઈ દેથરિયાને ટિકિટ આપવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું મેઇન મુખ્ય પાટનગર કહેવાય એ છે રાજકોટ. રાજકોટ શહેરમાં જે અનેક નામો ચર્ચામાં હતા તે તમામ નામો પર ભાજપના હાઈકમાન્ડે પૂર્ણ વિરામ જાહેર કર્યું છે અને આજે એક નવા જ નામો સામે આવ્યા છે, એક સ્વચ્છ નામો જેને કહી શકાય. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસથી એક વાત તો કહી હતી કે પરિવારવાદ ચલાવવામાં નહીં આવે અને ખાસ કોઈ પણ નેતાઓના જાણીતા ચહેરાઓને સામે લાવવામાં નહીં આવે, તેવો સમગ્ર ચિત્તાર રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં અત્યારે જોવા મળ્યો છે. જી આભાર ઋષિ આ તમામ માહિતી માટે.